શ્રી શારદામાનું જીવનચરિત્ર ભાગ એક પ્રકરણ તેર ઓડિયો નવ સરયુ બાલા દેવી શ્રી મા પછી બીજાઓ સાથે અગાસીમાં ગયા. થોડીવાર પછી તેઓ ઠાકુરની પ્રસાદી જોવા નીચે આવ્યા અને અમે બધા પ્રાર્થના ખંડમાં ગયા. પછી અમે બધાએ ઈશ્વર અર્પણ કરેલ પ્રસાદ લીધો. આ પહેલાં શ્રી માની અનુયાયી બે સ્ત્રીઓ આવેલી. એક મોટી ઉંમરની પરણી સ્ત્રી હતી જે ઠાકુરને પીછાણતી હતી અને બીજી તેની પુત્રવધુ હતી. તે જમતી હતી ત્યારે પેલી પ્રૌઢ સ્ત્રીએ કહી, અરે રે, ઠાકુરે અમને જે જે કહ્યું તે બધાનું શું અમે પાલન કરી શક્યા છીએ? નહીં તો આટલા દુઃખ શાના ભોગવવા પડે? સંસાર સંસાર કરીને જ મરીએ છીએ. જ્યારે શ્રી માએ કહ્યું, કામકાજ કરવા તો જોઈએ જ, કર્મ કરતાં કરતાં જ કર્મના બંધન કપાતા જાય, ત્યારે નિષ્કામ ભાવ આવે. એક ક્ષણ પણ કામ વગર રહેવું ઠીક નથી. જમ્યા બાદ શ્રી માએ આરામ કર્યો. તેમની પાસે હું તથા ઠાકુરને ઓળખતી એવી વૃદ્ધ વિધવા રહ્યા. તે પોતાના સાંસારિક દુઃખો ગણાવવા લાગી અને ઉમેર્યું, મા, તમારી પાસે બધા અપરાધોની ક્ષમા મળે છે, પણ એમની એટલે કે ઘરના લોકોની પાસે માફી મળે નહીં. મેં તે વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું, તમે ઠાકુરને જોયા હતા? હા, મેં જોયા હતા. કેમ, તેઓ તો અમારે ઘેર આવતા. તે દિવસોમાં શ્રી મા તો યુવાન નવવધુની જેમ એકાંતમાં રહેતા. તેમના વિશે મને કહો. મેં કહ્યું, ના, હું નહીં કહું. શ્રી માને પૂછું. તેમણે જવાબ આપ્યો. શ્રી મા પોતાની આંખો બંધ કરીને નીચે સૂતા હતા અને હું કંઈક કહી શકું તેમ ન હતી. થોડીવાર પછી શ્રી મા જાતે જ બોલી ઉઠ્યા, જે કોઈ વ્યાકુળ બનીને તેમને બોલાવે છે તે તેમના દર્શન પામે છે. થોડા દિવસ પહેલાં તેઓના શિષ્યો માહેનો એક શિષ્ય મૃત્યુ પામ્યો. તે ઘણો જ સારો છોકરો હતો. ઠાકુર તેમને ઘેર જતા આવતા. ઠાકુરના ગયા બાદ આ છોકરો એક દિવસ ટ્રામમાં ઘેર આવ્યો અને તેણે ગભરાટ સાથે જાણ્યું કે કોઈ બીજા માણસે તેની પાસે સાચવવા માટે આપેલ 200 રૂપિયા તેના પાકીટમાંથી ચોરાઈ ગયા છે. અત્યંત દુઃખી બનીને તે ગંગા કિનારે ફરતો હતો અને રાડો પાડતો હતો. અરે રે ઠાકુર, તમે તો મને શું કર્યું? પોતાના પાકીટમાંથી આ પૈસા ભરપાઈ કરવાની તેની શક્તિ ન હતી. નદી કિનારે તે ચાલ્યો જતો હતો ત્યાં અચાનક તેણે ઠાકુરને પોતાની સામે જોયા અને તેમણે કહ્યું, તું શા માટે રડે છે? જો, નદીની બાજુમાં પેલી ઈંટની નીચે પૈસા છે. છોકરો ઝટપટ ત્યાં દોડી ગયો અને ઈંટ ઉંચકીને નોટોનું બંડલ શોધી કાઢ્યું. તેણે આવીને આ આખી વાત શરત એટલે કે સ્વામી શારદાનંદને કહી. ત્યારે શરતે મોટા અવાજે કહી, તું તો તેમને અત્યારે પણ જોઈ શક્યો, જ્યારે અમે તો તેમને જોઈ શકતા નથી. તેઓ તેમને કેવી રીતે જોઈ શકે? તેઓ તો તેમની અતિશય તાદ્રશ યાદ ઉપર મુસ્તાક છે. જેમણે તેમને જોયા નથી તેમની વ્યાકુળતા ઘણી વધારે છે. ઠાકુર જ્યારે દક્ષિણેશ્વર હતા ત્યારે રાખાલ એટલે કે સ્વામી બ્રહ્માનંદ અને બીજા નવયુવાન હતા. એક દિવસ રાખાલ ખૂબ ભૂખ્યો થયો અને તેણે ઠાકુરને આ વિશે કહ્યું. તેથી ઠાકુર નદી કિનારે ગયા અને રાડો પાડીને માગવા લાગ્યા. અરે ગૌરીદાસી, જલ્દી અહીં આવો, અત્યારે મારો રાખાલ બહુ ભૂખ્યો થયો છે. એ દિવસોમાં દક્ષિણેશ્વરમાં મીઠાઈ મળતી નહીં. થોડા જ વખતમાં ગંગાના પ્રવાહ ઉપર એક નાવ દેખાઈ અને તુરત જ કિનારે આવી લાગી. બલરામબાબુ, ગૌરીદાસી અને બીજા કેટલાક લોકો રસગુલ્લાનું મોટું વાસણ લઈને ઉતર્યા. ઠાકુરે આનંદમાં આવીને રાખાલને કહ્યું, આવ રાખાલ, આવ, તેઓ રસગુલ્લા લાવ્યા છે, આવ અને ખા. તે નહોતું કહ્યું કે તું ભૂખ્યો થયો છે? ગમે તેમ, પણ રાખાલ ગુસ્સે થઈને કહેવા લાગ્યો, મને ભૂખ લાગી છે તેવું તમે બધાને શા માટે જાણવા દો છો? તેઓ બોલ્યા, કેમ, એમાં શું વાંધો? તું ભૂખ્યો છે તો તારે ખાવું જ જોઈએ, આમ કહેવામાં શું નુકસાન છે? તેઓ સદાય આવા સરળ હતા. એટલામાં જ
શાળાએથી તાવ સાથે ભૂદેવ પાછો ફર્યો. શ્રી માએ તેના માટે પથારી પાથરવા કહી. મેં તે પ્રમાણે કહ્યું. શ્રી માને રામબાબુની મા, કે જેને સખત મરડો થયો હતો, તેને જોવા બલરામબાબુને ઘેર જવાનું હતું. તેઓ વહેલા ઉઠ્યા અને ઘરના નાના મોટા કામ પતાવવા લાગ્યા અને કહ્યું, મારે ત્યાં જવું જોઈએ. જ્યારે માકુ આવે ત્યારે શાળાની બસને મારા માટે રોકવા મહેરબાની કરીને કહેશો. ગુલાબમાની સાથે તેઓ ત્યાં ગયા અને એક કલાકમાં પાછા ફર્યા. દરમિયાનમાં મને કોઈ તેડવા આવ્યું, પણ હું શ્રી માના પાછા ફરવાની રાહ જોતી હતી. તેઓ અંદર આવ્યા અને રાડ પાડીને કહી, બેટા તું અહીં જ છો? તારા માટે હું વહેલી આવી. તે કંઈ નાસ્તો કર્યો? ના માં. એમ કેમ કર્યું નલિની? તે કેમ તેને કાંઈ જ ન આપ્યું? એને નાસ્તો આપવાનું મેં તને નહોતું કહ્યું? હું ભૂલી ગઈ, નલિનીએ શરમાઈને કહ્યું. હું ભૂલી ગઈ માં, હમણાં જ લાવી આપું છું. ના હવે રહેવા દે, શ્રી માએ કહ્યું. હવે તારે આપવાની જરૂર નથી, હું જ નાસ્તો આપું છું. પછી મારી તરફ જોઈને શ્રી મા બોલ્યા, બેટા તે કેમ ન પૂછ્યું? આ તો તારા પોતાના ઘર જેવું જ છે. તેમણે મને ઈશ્વર અર્પણ કરેલી થોડી મીઠાઈ આપી, જે મેં આનંદથી ખાધી.